નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 16/11/2024. આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હસ્તગીરી જાળિયા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઘનશ્યામભાઈ પરમાર. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે, અને એની અંદર જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1 તથા જે કીટ આવે એનો જે છે ઘનશ્યામભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ બોલો. પરમાર ઘનશ્યામભાઈ અરજીભાઈ. ગામ તમારું? જાળિયા હસ્તગીરી. તાલુકો પાલીતાણા. તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 97-377-66-927. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને કીટ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. ઘનશ્યામભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવા છે? આપણે સરગવો 2 વાડી 5 વીઘામાં છે. 5 વીઘામાં બરાબર છે. હવે આજે સરગવાનો જે છે આપણે વાવેતર ક્યારે કરેલું છે? આપણે 25-5. બરાબર છે. ખેડૂત મિત્રો, 25-5 જે છે વાવેતર કરેલું છે. કઈ વેરાયટી છે આપણે? આ ઘર ઘરાવ છે. બરાબર છે. હવે તમે 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે? આપણે હાર થી હાર 11 ફૂટ છે. 5x11. ખેડૂત મિત્રો, 5x11 નું જે છે અંતર યોગ્ય જે છે જાળવેલું છે. બીજું ખાસ ઘનશ્યામભાઈ, આની અંદર છે તમે આપણે વરસાદની તમારા ગામમાં કેવી પરિસ્થિતિ હતી? આપણે વરસાદ તો બહુ હતો. આપણે એના હિસાબે આપણે હરગવામાં શું નુકસાની આવી છે? નુકસાનીમાં તો આ ફાલ મોડું બેઠેલું છે. મોડું બેઠો તો ખરી જતું. બરાબર છે. હવે બીજો ખાસ કે આની અંદર તમે કટિંગ કેટલી વખત આપેલા છે? કટિંગ 5 વાર આપ્યું. 5 વખત આપેલા છે. ખેડૂત મિત્રો, સરગવામાં એક તો અંતર અને કટિંગ છે એનું ખૂબ મહત્વ રહેલું છે. તમે જેટલું કટિંગ કરશો એટલું જે છે આપણે ફાયદો થશે એની અંદર. ઘનશ્યામભાઈ, બીજું એ જાણો, તમે આપણે જે કીટ વાપરી કેટલા વખત એની અંદર આપણે સ્પ્રે કર્યો છે? આપણે 2 વાર કર્યો છંટકાવ. 2 વખત. કેટલા દિવસના અંતરે કર્યો છે આપણે? 10 દિવસના અંતરે. તો અગાઉ કરતા હવે આપણે જે કીટનું જે છે આપણે કેવું છે? રિઝલ્ટ સારું છે આ કીટ સર્ટિફિક. બરાબર છે. રિઝલ્ટમાં ખાસ કરીને ફ્લાવરિંગમાં શિંગમાં એવું કેવું છે બધું? શિંગ વધારે બેઠી અને ફાલે એટલું બેઠેલું છે. બરાબર છે. બીજું છે આપણે ખરવાનું પ્રમાણ કેવું રહેશે? આમાં ખરવાનું પ્રમાણ ઓછું થઈ ગયું. બરાબર છે. અગાઉ જે ખરી જતો એને કરતાં હવે આપણે ઓછું થઈ ગયું છે. ખેડૂત મિત્રો, કીટનું જે છે આપણે 100% રિઝલ્ટ છે આપણા ઘનશ્યામભાઈના ફિલ્ડમાં મળેલું છે. P1 કેટલા ML નાખીને સ્પ્રે કર્યો હતો આપણે? 40 ML P1 નાખી હતી. પછી આજે પોટાશ કેટલો નાખ્યો હતો આપણે? પોટાશ 20 ગ્રામ. 20 ગ્રામ. એટલે ખેડૂત મિત્રો, પોટાશ જે છે 10 પંપનું આખું પેકેટ જ આવે છે. અને બીજી કઈ દવા નાખી હતી ભેગી આપણે? ગેટસેટ નાખી હતી. 5 ML નાખી હતી. 5 ML. બરાબર. ખેડૂત મિત્રો, આપણે જે આખી કીટ આવે છે P1 છે 40 નાખવાનું છે, જે પોટાશ આવે 18 થી 20 ગ્રામ નાખવાનું છે, અને ગેટસેટ છે 5 ML નાખવાનું છે. ગેટસેટ છે મધમાખીની દવા છે, એનાથી જે છે આપણા ફિલ્ડમાં મધમાખી આવશે, અને જેટલું મધમાખી જે છે સરગવાના પાકમાં આવશે એટલો ફાયદો થશે આપણે. તો તમને રિઝલ્ટથી તો સંતોષ છે ને? આપણે સંતોષ છે. બરાબર છે. હવે આ કીટ છે તમારું જોઈને કેટલા બીજા ભાઈઓ મંગાવેલી છે? આપણે 3 થી 4 ભાઈઓ મંગાવેલી છે. આપણે આપણે દવા સાટી પછી. બરાબર છે. હવે આ તમે કીટ ક્યાંયથી લાવેલા છો? આપણે આપણે શ્રીરામ એગ્રામાંથી લાવેલા છીએ. પાલીતાણા તળાજા રોડ ઉપર આવેલો છે. હા, તળાજા રોડ ઉપર આવેલો. ખેડૂત મિત્રો, પોપટભાઈ અનિડાવાળા છે આપણે તળાજા રોડ, શ્રીરામ એગ્રો કેમિકલ્સ ત્યાંથી જે છે લાવેલા છે. તો આપણે જે છે ઘનશ્યામભાઈ, અન્ય ખેડૂત મિત્રો છે એના કરતાં આપણા સરગવામાં કેટલો આપણે તફાવત દેખાય છે? આપણે તફાવત દેખાય છે. શિંગો વધારે બેઠી. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કેમેરામાં કે પુષ્કળ પ્રમાણમાં દરેક જગ્યાએ છે શિંગ લાગી ગઈ છે. જ્યાં ટૂંકા ગાળાએ યોગ્ય સમયે જે સ્પ્રે કરી દીધા એનું રિઝલ્ટ આપણી નજર આમું છે. અને બીજો ખાસ ખેડૂત મિત્રો, કે જે છે આપણે શિંગની ક્વોલિટી પણ સારી છે, એકદમ ચમકવાળી બની છે, આપ જોઈ શકો છો કેમેરામાં પણ. બીજો ખાસ ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોનો અમારામાં ફોન આવે કે જે છે પહેલી જે શિંગ આવે છે એ લાલ થાય છે. તો જે પહેલી શિંગ હોય હંમેશા લાલ જ હશે, એનાથી કોઈ ચિંતા ન કરતા, સમય જતાં આગળ જતાં જે આવી લીલીસમ થઈ જશે. બીજો ખાસ કે તમે જે છે આપણે કેટલા સમય એની અંદર પિયત આપો છો? આપણે પિયત 9 થી 10 દિવસે. 9 થી 10 દિવસે. બરાબર. હવે તમે આની અંદર છે કેવા ખાતરોનો ઉપયોગ કરેલો છે? આપણે 20-20-13 નાખેલું છે. હા, ખાડા કરીને નાખેલું છે. ખાડા કરીને નાખેલું છે. બરાબર. ને વરસાદ બહુ થયો તો એ મોરેશિયો નાખેલું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, જ્યારે વધારે વરસાદ પડ્યો ત્યારે મોરેશિયોનો એટલે કે એમોનિયાનો ઉપયોગ કર્યો હતો. હાલની તકે જે છે હવે જ્યારે ખાતર નાખવાનું હોય, હવે ફ્લાવરિંગ અને જે છે શિંગ બેસવાનો સમય થઈ ગયો છે. તો એ સમયે છે 20-20-13, નર્મદા ફોસ, DAP અથવા 12-32-16, આ 4 જે ખાતર હોય એમાંથી કોઈ પણ એક, અને ભેગું જે છે ઓમકારનું ઝીંક આવે
એ તમે ખાડા કરીને નાખી દેશો એટલે છે તમારે સરગવામાં છે સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકશું આપણે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારો શું સંદેશો, આપ કેવી દવા આવે છે આપણે? આ દવાનું રિઝલ્ટ સારું છે તો આ દવા છાંટવી. બરાબર છે. આપણે ઝાળિયા ગામમાં અંદાજિત કેટલા મોટા ભાગના ખેડૂતો સરગવો કરે? મોટા મોટા ભાગના ખેડૂત સરગવો છે. ખેડૂત મિત્રો 80-90% ફિલ્ડમાં જે છે હસ્તગીરી ઝાળિયામાં જે સરગવાનું વાવેતર છે. બીજો અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે, કેવો રિઝલ્ટ લાગે છે આપણે આ દવા છાંટ્યા પછી? રિઝલ્ટ આમ ગણો તો બહુ સારું છે. મારે જે પહેલી વાર ઘનશ્યામભાઈ લાવ્યા પછી હું લાવ્યો દવા, પણ રિઝલ્ટ બહુ સારું છે. જે મારે પીળા પેલા પડવાનો પ્રશ્ન હતો લીલા સમ થઈ ગયા છે અત્યારે, અને ફ્લાવરિંગ બહુ સારું આવ્યું છે. અને બધું છે નવું ફ્લાવરિંગ અને કુણે પડવા અને ખરતું નથી. ઠામુકું ખરતું નથી. બીજા ખેડૂત ભાઈઓને કહેવા માગું છું કે આ દવાનું રિઝલ્ટ બહુ સારું છે, એકવાર મંગાવો અને છંટકાવ કરો જેથી તમને પણ ખ્યાલ આવે. રિઝલ્ટ બહુ સરસ છે. 100%. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે, દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. જો ખેડૂત મિત્રો આપણે જે કીટની વાત કરતા હતા, એ જે આપણે આ આખી આ કીટ આ P1 આ જેયુનો પોટાશ અને આ ગેટ સેટ જે પાલીતાણા શ્રીરામ એગ્રો કેમિકલ છે ત્યાંથી જે છે આપને મળી રહે છે. ઓકે, જય હિન્દ.